أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال إمام باقر عليه السلام علمنا منطق الطير وأوتينا من كل شيء خوجا ٹی وی نا جونارا تمام مومنین અને સર્વે આઝાદારો આપ સર્વની ખિદમતમાં સલામ અલયકુમ રહમતુલ્લાહ વ બરકાતુ અઝીઝાન મુહતરમ અને ઝાયરીને ગિરામી ઝાયરીને માસુમે કુમ સલામ અલયહા જે આજની તારીખ છે આજની રાત છે આપણા પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકીર અલયહી સલામની શહાદતની તારીખ છે એ ઇમામ કે જેને બાકેરુલ ઉલૂમ કહેવામાં આવે છે જેણે ઇલ્મને એવી રીતે ફેલાવ્યું કે જેમનો લકબ બાકેરુલ ઉલૂમ યાની કે ઇલ્મને ચીરવાવાળો એટલી હદ સુધી મૌલાએ ઇલ્મનો પ્રચાર કર્યો દીને મોહમ્મદી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને અગર વાકેન આપણા કોઈ ઇમામને ફેલાવવાનો મોકો મળ્યો છે તો તે આપણા બે ઇમામ છે ઇમામ મોહમ્મદ બાકીર અલયહીસલામ અને ઇમામ સાદિક અલયહીસલામ મારા અઝીઝો અત્યારે જે હરમની અંદર માસુમેકુમ સલામુલ્લાહ અલયહમાં જ્યાં આગળ આપણે મોજૂદ છીએ આ સહેન અંડરગ્રાઉન્ડ છે અને અહીંયા આગળ એક ઝરી બનાવવામાં આવી છે જે માસુમેકુમ સલામુલ્લાહ અલયહાની ઝરી છે ઉપર એના બિલકુલ નીચે એને નીચે થોડાક ડિસ્ટન્સ સાથે એને અત્યારે તમે જોઈ રહ્યા છો આ ઝરી અહીંયા આ જે છે અંડરગ્રાઉન્ડ એક સહેન છે સહેને નજમા ખાતુન હરમમાં અને માશાલ્લાહ ઘણા બધા મોમિનીન તો આવ્યા હશે અહીં આગળ આ નસઈને નજમા ખાતુન ઇમામ અલી રેઝા અલયહીસલામ અને ઇમામે હઝરત માસુમેકુમ સલામુલ્લાહ અલયહા આ બંનેની માદરે ગિરામી બંનેના મમ્મી હતા એમના નામથી આ સહેન બનાવવામાં આવ્યો છે અને માશાલ્લાહ સહેન બહુ જ સારો સહેન છે તમે જરૂર જ્યારે બી ઝિયારતમાં આવો તો આ સહેનમાં આવજો તમને હું સહેનની બી ઝિયારત કરાવું અને તમને ખાલી જાણ કરું ઇન્શાલ્લાહ આપણે પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકીર અલયહીસલામના બારામાં ગુફ્તગુ કરશું પણ તમને આ સહેનની બી હું ઝિયારત કરાવું ખાસ એટલા માટે લાવ્યો અહીં આગળ કે તમને યાદ રહે કે ઇન્શાલ્લાહ આપણે જઈએ તો આ સહેનમાં બી જઈએ બહુ જ પુરસુકૂન માહોલ હોય છે અહીંયા આગળ આ સહેનમાં તમે જો આ જે જગ્યા છે અયામે ફાતિમિયામાં જે પાકિસ્તાનના મશહૂર નોહા ખાન મીર હસન મીર આ બધા અયામે ફાતિમિયા કરવા હર વર્ષે કુમ આવે છે એમનો પ્રોગ્રામ અઝાદારીનો અહીંયા આગળ આ જગ્યા ઉપર કરવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો આખી જગ્યા આ બધી જે છે અહીંયા આગળ જે ઇન્ડિયન પાકિસ્તાનને ઉર્દુ ઝબાનના જેટલા બધી જગ્યા ભરેલી હોય આખો આ હોલ ત્રણ દિવસ સુધી અહીંયા આગળ અયામે ફાતિમિયામાં અઝાદારીનો પ્રોગ્રામ થાય છે સહેને નજમા ખાતુનમાં આ સહેને નજમા ખાતુનને માશાલ્લાહ સહેનમાં એક બીજું એ બી છે કે અહીંયા આગળ એવા રૂમ બનાવવામાં આવ્યા છે મદ્રેસા ટાઈપ જેમાં કુરાન ઉપર કામ થઈ રહ્યું છે એને કેટલા બધા એવા રૂમ છે કે જ્યાં ખાસ કુરાનમાં અલગ અલગ રીતે ત્યાં ઉસ્તાદો હોય છે અને કુરાનની તાલીમ આપવામાં આવે છે અહીંયા આગળ મારા અઝીઝો તો આ સહેને નજમા ખાતુનની ઝરી મને એમ થયું કે આજે તમને અહીંયા આગળ બી ઝિયારત કરાવું અને આપણે પાંચમા ઇમામની શહાદતની તારીખ છે તો એમનું બયાન બી તમને અહીંયા આગળ જ કરાવું ને ઇન્શાલ્લાહ અહીંયાથી જ આપણે માસુમેકુમ સલામુલ્લાહ અલયહાની આજે ઝરી દેખાય છે ઇન્શાલ્લાહ નજદીક જઈને આપણે બીબીની ઝિયારત પણ પડશું ઇમામ મોહમ્મદ બાકીર અલયહી સલામ બાકીરુલ ઉલુમ આપણા મૌલા પાંચમા ઇમામ કે જેમનું નામ જેમનો લકબ તો બાકીરુલ ઉલુમ છે અને એ ઇમામ ખુદ એમ ફરમાવી રહ્યા છે કે ઉલ્લિમના મંતક તૈર જે બાકીરુલ ઉલુમ છે ઇમામ એનો જુમલો છે કે અલ્લાહે અમને હર ચીઝનું ઇલ્મ આપ્યું છે એને પરિંદાઓનું બી જાનવરોનું પણ અમને ઇલ્મ આપેલું છે જાનવરો શું બોલે છે જાનવરોના બારામાં બી અમને અલ્લાહે ઇલ્મ આપેલું છે વા ઉતીના મિન કુલ્લે શય
مولا فرمائش کہ ہر شے بارا ماں ہر چیز امنے اللہ تعالیٰ عطا کری شے, یعنی امنے خبر شے کہ زمینوں ماں شوں چھے آسمانوں ماں شوں چھے, انے کیم نہ خبر ہوئی مارا عزیزو کہ سلیمان پیغمبر کہ جم نے اللہ حکومت آپی تھی فقط دنیا نی, آ جملہ نے مارا عزیزو سامنے کہ سلیمان پیغمبر کہ جم نے فقط حکومت آپی اللہ تعالیٰ ہے, تو یہ حکومت نہ کارنے یہ بھی حکومت چھے کہ جمع ہوا اوپر بھی امنو قدرت چھے, پرندہ اوپر امنی قدرت چھے, جنات اوپر امنی قدرت چھے, فضا اوپر امنی قدرت چھے, انے آ تمام چیزوں پر پوتے جانور اوپر قدرت راکھے چھے, انے امنی پاسے اٹلو علم چھے ماشاءاللہ. تو منے وچار کرو خالی جے ایک انسان نے ایک نبی نے خالی اللہ حکومت آپی دے تو اینی پاسے اٹلی قدرت آوی جائے شے انے اٹلو علم آوی جائے شے, تو جنا صدقہ ماں کائنات بنی ہوئی اینی پاسے تمام علم کیم نہ ہوئی, کائنات صدقو شے محمد انے آل محمد علیہ السلام نو, انے اباقر العلوم ای محمد انے آل محمد علیہ السلام نی کڑی شے, انے حدیث قصہ اینی گواہ شے کہ جارے جبرائیل پوچھے شے یا رب ومن تحت القصہ, خدایا چادر نا نیچے کون شے, અને અલ્લાહ તાલા જ્યારે ઓળખાણ કરાવે છે હું ફાતેમા તો વા અબુહા વા બાલુહા વા બનીહા, આમાં આપણા જે મુફસ્સિરીન છે કે જ્યારે આયતે તથીર નાઝિલ થઈ તો મુફસ્સિરીન લખે છે કે આમાં ભલે જમા પંજતન હતા પણ આયત જે છે એ તમામ અહેલે બેતના શાનમાં નાઝિલ થઈ છે, આમાં તમામ અહેલે બેત સામેલ છે, યાને ભલે એક જિસ્માની તોર પર અહેલે બેત અલૈહિમ સલામ ફકત ચાદર નીચે નહોતા, બાકી દર હકીકત તમામ માસુમીન અલૈહિમ સલામ એ ચાદર એ કિસ્સાનો હિસ્સો છે, એ ચાદર એ કિસ્સાના ભાગ છે મારા અઝીઝો. ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ સલામ જ્યારે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારીથી મુલાકાત કર્યા, એ જાબિર કે જે ખુશનસીબ હતા, વાકેન ખુશનસીબ કે જેણે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનાથી લઈને ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ સલામ સુધીનો જમાનો જોયો, અને એ વખતે જ્યારે પાંચમા ઇમામથી મુલાકાત કરે છે તો એ મુલાકાતમાં બી આપણને દેખાય છે કે ના ખરેખર આ વાકેન ઇમામ મોહમ્મદ બાકીર અલી સલામ તમામ ઉલુમે પૈગંબર પોતાના સીનામાં સમાવીને એ વખતે બી આ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારીના સામે એમણે વાઝેહ કરી દીધું કે વારિસ પૈગંબર હંમેશી. અને મારા અઝીઝો આપણે જોઈએ કે જ્યારે જાબિરને મુલાકાત કરે છે, જાબિર ઝઈફ છે, આંખોમાં રોશની કમ થઈ ગઈ છે, સરખું દેખાતું નથી, પણ જ્યારે જાબિરની મુલાકાત કરે છે તો એ વખતે જાબિર સાથે જે ચર્ચા થઈ મારા અઝીઝો શું કહે છે જાબિરને ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસલામ કે જાબિર તમારી પાસે મારી કઈ અમાનત છે તમે મને આપશો નહીં, કહે છે યબ્ન રસૂલલ્લાહ કઈ અમાનતની વાત કરો છો, કહે છે એ જાબિર તમને મારા નાનાએ તમારા હસ્તક મને સલામ કહેવરાવ્યા છે, એ સલામ તમે ના પહોંચાડ્યા, યાને આ જો ઉતીના મિન કુલ્લે શે, ઇમામ કીધા ને અમને હર ચીજ બારામાં જાણકારી છે, અલ્લાહે અમને હર ચીજ બયાન કરી દીધી, અતા કરી દીધી છે, જાબિરને ઇમામ કહી રહ્યા છે જાબિર તમે એ સલામ મને પહોંચાડો. મહારાજા ઇમામ મોહમ્મદ બાકીર અલી સલામ પછી જાબિર જ્યારે ઇમામ સાથે આ ગુફ્તગુ કરે છે તો કહે છે કે યબ્ન રસૂલિલ્લાહ શું તમે થોડાક કદમ ચાલશો મારી સામે, દેખાતું તો નથી, કહે છે થોડાક કદમ પાછળ જઈને આગળ આવી શકો, જ્યારે ઇમામ બાકીર અલી સલામ અમુક કદમ ચાલે છે તો એ વખતે જાબિર જલ્દીથી ગળે લગાવે છે અને કહે છે તમારો ચાલવાનો જે અવાજ છે અંદાજ છે એ અંદાજ બી એવો છે કે જાણે કે રસૂલલ્લાહ ચાલી રહ્યા હોય. ઇમામ મોહમ્મદ બાકીર અલી સલામનું બચપન છે, કંઈ જવાની બી નહોતી, કહે છે કે આ જ રીતના રસૂલે ખુદા ચાલતા હતા જેમ તમે ચાલો છો, એને જાબિરની અવાજ બી યાદ હતો કે રસૂલલ્લાહ કેમ ચાલતા હતા. મારા અઝીઝો આપણા એ જ પાંચમા ઇમામ કે જે નાના છે, જાબિર ઝઈફ ઇન્સાન છે અને કેટલા માસુમીન પાસેથી ઇલ્મ હાસિલ કરીને આવ્યા છે, જ્યારે એક વખત એમને સવાલ પૂછે છે કે એ જાબિર તમે બતાવો કે તમારી જિંદગી જીવવાનો તરીકો શું છે, તો જાબિર કે જે એટલે બેથી ઉલુમ હાસિલ કર્યા હતા બહુ ફાઇન જવાબ આપે છે, કહે છે કે મૌલા મારો તરીકો એ છે અત્યારે હું એવી હાલતમાં જિંદગી પસાર કરું છું કે જિંદગી કરતાં મોતને વધારે ચાહું છું, ગરીબી અમીરી કરતાં ગરીબીને વધારે પસંદ રાખું છું, અને સેહત કરતાં બીમારીને વધારે દોસ્ત રાખું છું. પછી
જવાની કરતા બુઢાપાને વધારે દોસ્ત રાખું છું. એને જાબીર જાણે કે આ દુનિયાની સામે બતાવે છે કે આ દુનિયાની મારી સામે કોઈ હૈસિયત જ નથી. આ દુનિયાના લોકો છે કે જેની સામે આ તમામ ચીજો અહેમિયત રાખતી હશે, પણ એના મુકાબલામાં જે ઇમામ જવાબ આપી હશે, મારા અઝીઝો વાકેન લાજવાબ જવાબ આપે છે ઇમામ, કે ઇમામ ફરમાય છે જાબીર તમારામાં ને અમારામાં એટલો ફર્ક છે જાબીર કે તમે હર ચીજ તમારા માટે જ્યારે કંઈ પસંદ કરો છો તમે ખુદ ઇંતખાબ કરો છો, પણ જાબીર અમારી જે સુરતે હાલ છે અમે જે જિંદગી જીવે છે એમાં અમે ખુદ અમારા માટે કંઈ પસંદ નથી કરતા. અગર અમને ખુદા જવાન જોવા ચાહે તો જાબીર અમે જવાનીને પસંદ કરે છે, ખુદા ઝઈફ જોવા ચાહે તો ઝઈફીને, ખુદા મરીઝ જોવા ચાહે તો મરીઝીને દોસ્ત રાખે છે, ખુદા અગર સેહતમંદ રાખવા માંગે છે તો સેહતને દોસ્ત રાખે છે, ખુદા જિંદગી આપે તો જિંદગી દોસ્ત રાખે છે, મોત આપે તો મોતને દોસ્ત રાખે છે, ખુદા અમીર રાખે તો અમીરીને દોસ્ત રાખે, ખુદા ગરીબ રાખે તો ગરીબીને. ગોયા કુરાને મજીદની આયતની તફસીર કરી દીધા ઇમામ બાકીર અલૈહિસ્સલામ. કુરાને મજીદની આયત છે ને મારા અઝીઝો કે વમા તશાઉના ઇલ્લા યશા અલ્લાહ, અહલે બેતના બારામાં આયત નાઝિલ થઈ છે. ફરમાવે છે પરવરદિગાર કે અહલે બેત તો એ છે જે કંઈ ચાહતા જ નથી મગર એ કે જે ખુદા ચાહે છે, જે ખુદા ચાહે છે તે જ અહલે બેત ચાહે છે. ઇમામ બાકીર અલૈહિસ્સલામ બચપનામાં ઝઈફ જાબીર બિન અબ્દુલ્લાને અબ્દુલ્લાહ અન્સારીને એક જિંદગીનો પાઠ ભણાવી રહ્યા છે કે જો જિંદગીનો તરીકો આ હોવો જોઈએ કે તમારી ખુદની ચાહતની કોઈ અહેમિયત જ નથી કે તમે શું ચાહો છો, ના તમે એ ચાહો કે જે ખુદા ચાહે છે. જો તમે ખુદાને શું પસંદ છે, મારો પરવરદિગાર કેમાં રાજી છે, મારો ખુદા જેમાં રાજી છે એમાં જ જેથી હું રાજી છું. જિંદગીનો તરીકો ઇમામ બાકીર અલૈહિસ્સલામ જેથી જાબીરને સમજાવ્યા, દર હકીકત આપણને બધાને જિંદગીમાં એક પાઠ ભણાવી રહ્યા છે મોલા કે તમારી જિંદગી આવી હોવી જોઈએ મારા અઝીઝો. અને ઇમામ બાકીર અલૈહિસ્સલામની ખિદમતમાં જ્યારે એક શખ્સ આવે છે તો ઇમામ બાકીર અલૈહિસ્સલામને સવાલ પૂછે છે કે મોલા મોમિન કોને કહેવાય? આપણે બધા મોમિન હોવાનો દાવો કરે છે, આપણે કહીએ છીએ ને હું મોમિન છું. તો એ મોમિન હોવાનો જે આપણે જબાન પર જારી કરે છે ઇમામ બતાવે છે મોમિન કોણ છે. ફરમાવે છે કે મોમિન ઇમામે એક એ જગ્યા ઉપર ઝાડ હતું, એ ઝાડને ઇમામ ઇશારો કરીને કહે છે કે જો મોમિન એ છે કે જે આ ઝાડને ઇશારો કરે તો ઝાડ એની જગ્યા છોડીને મોમિનના નજદીક આવી જાય. અહીંયા આગળ રિવાયતો લખે છે કે ઇમામ જ્યારે એને સમજાવવા માટે મિસાલ આપી તો ઝાડ પોતાની જગ્યાએથી ઊભું થાય છે, હટી જાય છે અને નજદીક આવવા લાગે છે. ઇમામ જોયા કે ઝાડ કરીબ આવી રહ્યું છે, ઇમામ તે ઝાડને ફરી વખત ઇશારો કરે છે અને ઝાડ ફરી વખત એમની જગ્યાએ જઈને પાછું બેસી જાય છે. મારા અઝીઝો, એક આમ મોમિનની અંદર અને એક અમીરુલ મોમિનિનના દીકરા યા અમીરુલ મોમિનિનની ઓલાદ, તમે જો કે આ અમીરુલ મોમિનિનના ઓલાદ છે ને એમના દીકરા છે, એક ઇમામ છે, એમાં એટલો તો આપણને ફર્ક નજર આવે છે કે આમ મોમિન અગર હુકમ કરે તો ઝાડ પોતાની જગ્યા છોડીને એની નજદીક આવી જાય, પણ જે અમીરુલ મોમિનિનના બેટા હોય છે અને જે ઇમામે વક્ત હોય છે અગર તેમની જબાન પર ફક્ત જુમલો જારી થઈ જાય એક મિસાલ આપવા માટે પણ તો એ ઝાડ પોતાની જગ્યા બી છોડી દે છે અને અગર ઈરાદો કરે તો એ દીવાર સોનાની પણ બની જાય છે. મારા અઝીઝો, આ છે અહલે બૈત અલૈહિમુસ્સલામ કે જેમની મોહબ્બત જેમનો ઈશ્ક આપણા દિલમાં છે પરવરદિગારે આલમના લુત્ફો ઇનાયતથી. ઇમામની આ શહાદતના મોકા ઉપર આપ સર્વેની ખિદમતમાં હું તાઝિયત પેશ કરું છું, જમાનાના ઇમામની ખિદમતમાં તાઝિયત પેશ કરું છું. આપણે બધા સાથે મળીને જઈએ ઝરીની પાસે અને ઇન્શાલ્લાહ બીબીને સલામ કરશું, બીબીને તાઝિયત પેશ કરશું. આપણે બધા જેવી રીતના ઉપરના હિસ્સામાં ઇઝને દુખુલ પડીએ છીએ અહીંયા બી આપણે સાથે મળીને દૂરથી ઇઝને દુખુલ પડે અને ઝરીની નજદીક જઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. بسم الله الرحمن الرحيم. بإذن الله وإذن رسوله وإذن خلفائه أدخل هذا البيت فكونوا ملائكة الله أعواني وكونوا أنصاري حتى أدخل هذه الروضة المباركة وأدعو الله بفنون الدعوات وأعترف لله بالعبودية وللنبي والأئمة بالطاعة. ربي أدخلني مدخل صدق واخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. بسم الله وبالله وفي سبيل الله وعلى ملة رسول الله صلى الله عليه واله. اشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله وان علي ولي الله. بدانه گزارش છે કે
બીબીના હિતરામમાં પોતાની જગ્યાએથી ઊભા થઈ જાય અને સાથે મળીને આપણે બીબીને સલામ કરશું. સિના ઉપર હાથ રાખીને અદબ અહતરામથી اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بسم الله الرحمن الرحيم السلام على آدم صفوة الله السلام على نوح النبي الله السلام على إبراهيم خليل الله السلام على موسى كليم الله السلام على عيسى روح الله السلام عليك يا رسول الله السلام عليك يا خير خلق الله السلام عليك يا صفي الله السلام عليك يا محمد ابن عبد الله خاتم النبيين السلام عليك يا امير المؤمنين علي ابن ابي طالب وصي رسول الله السلام عليك يا فاطمة سيدة نساء العالمين السلام عليكم يا ستي نبي الرحمة وسيدي شباب اهل الجنة السلام عليك يا علي ابن الحسين سيد العابدين وقرة عين الناظرين السلام عليك يا محمد ابن علي باقر العلم بعد النبي السلام عليك يا جعفر ابن محمد الصادق البار الامين السلام عليك يا موسى ابن جعفر الطاهر الطهر السلام عليك يا علي ابن موسى الرضا المرتضى السلام عليك يا محمد ابن علي التقي السلام عليك يا علي ابن محمد النقي الناصح الامين السلام عليك يا حسن ابن علي السلام على الوصي من بعده اللهم صل على نورك وسراجك وولي وليك ووصي وصيك وحجتك على خلقك السلام عليك يا بنت رسول الله السلام عليك يا بنت فاطمه وخديجه السلام عليك يا بنت امير المؤمنين السلام عليك يا بنت الحسن والحسين السلام عليك يا بنت ولي الله السلام عليك يا اخت ولي الله السلام عليك يا عمه ولي الله السلام عليك يا بنت موسى بن جعفر ورحمه الله وبركاته السلام عليك يا رب الله بيننا وبينكم في الجنه وحشرنا في زمرتكم واوردنا حظ نبيكم وسقانا بكاس جدكم من يد علي بن ابي طالب صلوات الله عليكم اسال الله ان يرينا فيكم السرور والفرج وان يجمعنا واياكم في زمره جدكم محمد صلى الله عليه واله وان لا يسلبنا معرفتكم انه ولي قدير تقرب الى الله بحبكم والبراءه من عدائكم والتسليم الى الله راضيا به غير منكر ولا مستكبر وعلى يقين ما اتى به محمد وبه راض نطلب بذلك وجهك يا سيدي اللهم وارضاك والدار الآخرة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله الشأن من الشأن اللهم إني أسألك أن تختم لي بالسعادة فلا تسلب مني ما أنا فيه ولا حول ولا قوة إلا بالله العلي العظيم اللهم استجب لنا وتقبله بكرمك وعزتك وبرحمتك وعافيتك وصلى الله على محمد وآله أجمعين وسلم تسليما يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم پروردگارا تنے واسطو محمد وآل محمد علیہ الصلاة والسلام نو معبود تنے واسطو کریم اہل بیت معصومیکم سلام اللہ علیہ نو معبود ہمارا بدھائی نہ پرسانے بی بی نی بارگاہ ما ای میں معصومین نی بارگاہ ما قبول فرماؤ پروردگارا حق کے امام باقر علیہ السلام امون بدھائی نے ودھارے ما ودھارے علم حاصل کری نے عمل کروانی توفیق عطا فرماؤ امام نی سیرت پر عمل کروانی توفیق عطا فرماؤ پروردگارا حق کے کریم اہل بیت حق امام باقر علیہ السلام معبود دنیا میں جہاں پن شیعہ موجود چھ مارا اللہ سرو نے تو ودھارے ما ودھارے علمی ترقی عملی ترقی کامیابی عنایت فرماؤ پروردگار اب حق امام باقر علیہ السلام تمام مومنین نی مشکلات نے آسان فرماؤ پریشانیوں نے دور فرماؤ مارا اللہ بے اولاد نے اولاد عطا فرماؤ مومنین نہ رزق ماں برکت عطا فرماؤ پروردگار دنیا میں جہاں پن اہل بیت نہ چاہوا والا شے امام نہ چاہوا والا شے دریک نی جان و مال و عزت و آبرو نی حفاظت فرماؤ کتنا بدائیں مومنین مریض چھ مارا اللہ التماس سے دعا کہیا شے بے حق امام باقر علیہ السلام بے حق کریم اہل بیت سروے نے مکمل شفا عنایت فرماؤ سروے نے پریشانیوں نے دور فرماؤ پروردگارا ہمارا بدائیں عاقبت بخیر فرماؤ دنیا میں محمد نے آل محمد علیہ السلام نی زیارت نے آخرت میں امن شفاعت نصیب فرماؤ پروردگارا امام محمد باقر علیہ السلام نو حرم کی جے ویران سے جنت البقیع ماں خدایا دنیا ماں جرے
દરેકની દરેકના મઝાર ઉપર જઈને અઝાદારી કરવામાં આવે છે, પણ અમારા જે અઈમ્મા બકી એમની કબરો વીરાન છે, અમે ત્યાં જઈને અઝાદારી પણ નથી કરી શકતા. ઇમામ મોહમ્મદ બાકીર અલી સલામ વસિયત કર્યા હતા કે મારી કબર ઉપર એમની શહાદત પછી ઘણા બધા વર્ષો સુધી અઝાદારી કરવામાં આવે. આજ એમની કબર ઉપર કોઈ અઝાદારી કરવા વાળો નથી. પરવરદિગારા જલ્દીથી જલ્દી અઈમ્મા બકીના કબરોના રોઝાની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામ ઝમાન અલી સલામના ઝુહુરમાં તાજીલ ફરમાવો. ઇમામના ખાદિમોમાં ગુલામોમાં નાસિરોમાં મારો શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ. મોમિનીન આપ સર્વોથી ઇજાજત ચાહું છું. ઇન્શાઅલ્લાહ ફરી વખત આપણે મુલાકાત કરશું ઝિયારતના પ્રોગ્રામમાં. ઇલ્તમાસ દુઆ. ફી અમાનિલ્લાહ.